દીકરાએ કેનેડા જઈ સંબંધો તોડતા ગુજરાતી દંપતીએ આપઘાત કર્યો. દીકરા માટે હચ મચાવી દેતી સુસાઇડ નોટ છોડી કેનેડા સ્થાયી થયેલા પુત્રનું રૂપિયા 40 લાખનું દેવું ચૂકવ્યું, છતાંય સંભાળ ન રાખતા સુરતના વૃદ્ધ માતા પિતાએ આપઘાત કર્યો. આપઘાત બાદ તેમને ઉત્તર ક્રિયામાં ખર્ચ ન કરવા સુસાઇડ નોટમાં ભલામણ કરી. આજકાલ દરેક બીજા યુવાનને વિદેશ જવાનું એક ઘેલું લાગ્યું છે. કેનેડા, યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની જવા માટે ગુજરાતી યુવા તલપાપડ બન્યા છે. માતા પિતા પણ દેવું કરીને સંતાનોને વિદેશ મોકલે છે, ત્યારે વિદેશ મોકલતા આવા કિસ્સામાં હચ મચાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના એક દીકરાએ કેનેડા સેટલ થઈ ગયા બાદ માતા પિતા સાથે સંબંધ તોડી નાખતા હતાશ થયેલા માતા પિતાએ આત્મહત્યા કરીને મોત વહાલું કર્યું છે. આ ઘટના દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ લોન લઈને પણ સંતાનોને વિદેશ ભણવા મોકલે છે. પરંતુ અહીં તો ઉલટું થયું. દીકરાએ કેનેડા જઈને માતા પિતા સાથે સંબંધ જ તોડી નાખ્યા. મૂળ સાવરકુંડલાના વતની અને સરથાણા મીરા એવન્યુ ખાતે રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડિયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેને એક સાથે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ચુનીભાઈએ આપઘાત કરતા પહેલાં 4 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં કેનેડા સ્થાયી થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચૂકવવા અને હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્રવધુનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમના આપઘાત બાદ તેમની ઉત્તર ક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ કરી હતી. આ સાથે જ અન્ય પુત્રવધુ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેને સંબોધીને તે બાબતે મનમાં લાગ્યો આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.